હેલો એવરી આજે આપણે એનર્જી કન્ઝર્વેશન ઇન જનરેશન ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રિબ્યુશન યુનિટ નંબર ફોર જે છે એ ડિસ્કશન કરીશું પ્રીવિયસ લેક્ચર જે છે એની અંદર આપણે ફર્સ્ટ સેકન્ડ એન્ડ થર્ડ ચેપ્ટર સક્સેસફુલી કમ્પ્લીટ થઈ ગયા છે હવે ફોર્થ નંબરના ચેપ્ટરની અંદર આપણે એનર્જીનું કન્ઝર્વેશન કરવાનું છે પણ ટ્રાન્સમિશન લાઇન કન્સિડર કરવાની છે ડિસ્ટ્રિબ્યુશન લાઇન કન્સિડર કરવાની છે જનરેશન સેક્ટર જે છે એને આપણે ઇન્ક્લુડ કરીશું અને કેવા કેવા સ્કોપ રહેલા છે એના વિશે આજે આપણે ડિસ્કશન કરીશું આજનો જે ટોપિક જે છે એ છે પરફોર્મન્સ ઇમ્પ્રુવમેન્ટ ઇન એક્ઝિસ્ટિંગ પાવર પ્લાન્ટ જે કાર્યરત પાવર પ્લાન્ટ જે છે એમાં કોઈ પણ ચેન્જીસ કરીને આપણે એનર્જીનું કન્ઝર્વેશન કરી શકીએ કે નહીં એ આપણે ડિસ્કશન કરવાની છે બરાબર એ પહેલાં આપણે થર્ડ ચેપ્ટરનું એક એક્ઝામ્પલ બાકી હતું એ આપણે જોઈ લઈએ ખૂબ જ સરળ અને સહેલો એક્ઝામ્પલ છે આમાં એવું કીધું છે કે એક પ્લાન્ટની શરૂઆતની કિંમત પંચાણું હજાર રૂપિયા છે અને વીસ વર્ષની ઉપયોગી લાઈફ આપેલી છે બરાબર એક આપણે પ્લાન્ટ છે એ પંચાણું હજાર રૂપિયા છે અને એનું આયુષ્ય વીસ વર્ષ છે તો આ લાઈફ પછી માની લો કે આયુષ્ય પૂરું થયા પછી ભંગારની જે વેલ્યુ આવે છે તમને કેટલી આપેલી છે તો કે નવ હજાર સાતસો એનો આપણે ભંગાર મળશે એટલે કે આ પંચાણું હજારના આપણને નવ હજાર સાતસો રૂપિયા તમને રિટર્ન મળી જશે હવે મારે શું મેળવવાનું છે કે મારે આ નવો પાવર પ્લાન્ટ જે છે પાછો ફરી પાછો બનાવવો હોય તો મારે દર વર્ષે કેટલા રૂપિયા જમા કરાવવા પડશે વીસ વર્ષ સુધીના આયુષ્યમાં મારે દર વર્ષે કેટલા રૂપિયા હું જમા કરું તો મારે જે છે એ નવો પ્લાન્ટ કાર્યરત થઈ જાય તો એના માટે આપણે એક ઇક્વેશન છે એ જોવાનું છે સ્ટ્રેટ લાઈનની રીતે વાર્ષિક ઘસારો મેળવવો હોય તો અહીંયા પી બરાબર આપણે શું લખી શકીએ પ્લાન્ટની શરૂઆતની કિંમત પ્લાન્ટની શરૂઆતની કિંમત એસ એટલે ભંગારની કિંમત અને એન એટલે આપણું ઉપયોગી આયુષ્ય કે જે આપણે આપેલું છે વીસ વર્ષ હવે આપણે શું કરવાનું છે કે સ્ટ્રેટલાઇનની રીતે આપણે ઘસારો મેળવવાનો છે સ્ટ્રેટલાઇનની રીતે ઘસારો મેળવવો હોય તો એના માટેનો ઇક્વેશન આપણે બધા જાણીએ છીએ કે પી માઇનસ એસ ડિવાઈડેડ બાય એન કે જ્યાં પી બરાબર જે પ્રારંભિક જે આપણે મૂળ કિંમત જે છે એ આપણે લખી શકીએ એટલે કે પંચાણું હજાર આવશે એસ એટલે સેલ્વેજ વેલ્યુ કહેવાય એને સેલવેજ મીન્સ ભંગાર એની વેલ્યુ આપણને આપી દીધી નવ હજાર સાતસો છે જ્યારે એન બરાબર ઉપયોગી આયુષ્ય એટલે કે એન જે છે એના બરાબર આપણે લખી શકીએ ટ્વેન્ટી યર બરાબર તો આપણે પી માઇનસ એસ ડિવાઈડેડ બાય એન લઈએ તો આનો જે આન્સર આવે એ ચાર હજાર બસો પચીસ રૂપિયા જે છે તમારે દર વર્ષે બચાવવા પડે હવે તમારે વેરીફાય કરવું હોય કે સાચું છે કે ખોટું કઈ રીતે કરવાનું તમારે શું કરવાનું આ ચાર હજાર બસો પાસઠ મલ્ટિપ્લાય બાય વીસ કરવાના એનો જે આન્સર આવે એને પ્લસ તમારે શું કરવાનું એ ભંગારની વેલ્યુ નાખી દીધો તમે એમાં એડ કરી દેશો એટલે તમને પંચાણું હજાર જે છે એમાઉન્ટ તમને મળશે બરાબર હવે આમાં એવું કીધું કે સ્ટ્રેટ લાઇનની રીતે તેના આયુષ્યના અડધા વર્ષ પછી પ્લાન્ટનું મૂલ્ય શોધો આપણે શું કરવાનું છે કેટલો ઘસારા ચાર્જ લાગે છે દસ વર્ષ માટે ગણવાનું બહુ ઈઝી છે એના માટે તમારે ગણવું હોય તો આપણે સેલ્વેજ વેલ્યુ ગણવી છે ભંગારની વેલ્યુ કેટલી હાફ યરની અંદર મળે છે તમારે ગણવાનું છે આયુષ્યના અડધા વર્ષ પછી પ્લાન્ટનું મૂલ્ય કેટલું થઈ જશે એ આપણે ગણવાનું છે એટલે કે ભંગારનું મૂલ્ય કેટલું થઈ જશે એ ગણવાનું છે વાર્ષિક ઘસારા ચાર્જ આપી દીધેલો હોય ચાર બસો પાસઠ જે પ્લાન્ટની કિંમત જે છે એ આપણને અહીંયા પાસઠ હજાર આપી દીધી છે એસ ટેન જે છે આપણે ફાઇન કરવાના છે બરાબર હવે એક બીજી વસ્તુ આની અંદર જોવાની થશે કે આની અંદર તમને ઇનિશિયલ જે પ્લાન્ટનો ખર્ચો છે એ બાદ કરી દીધો છે પાસાઠ હજાર રૂપિયા જે છે શરૂઆતની કિંમત લઈ લીધી છે બરાબર એના ઉપરથી હવે કાઉન્ટ કરવાનું થશે તો જે તમને મળે છે પ્રાઇસ એ કેટલી મળે છે બાવન હજાર ત્રણસો પચાસ બરાબર તો આ રીતે તમે જે છે અડધા વર્ષ પછી પ્લાન્ટનું મૂલ્ય કેટલું હશે એ તમે ફાઇન કરી શકો છો બરાબર ચાલો જોઈ લો એકવાર એક્ઝામ્પલ હવે આપણે જોવાનું છે યુનિટ નંબર ફોર પરિચય જોઈ જઈએ યુનિટ નંબર ટુમાં આપણે ઉદ્યોગોનું વિવિધ ક્ષેત્રોમાં એનર્જી સંચય ક્યાં અને કેવી રીતે થઈ શકે તેના વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી બરોબર છે સેક યુનિટ ટુમાં આપણે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર જે છે અલગ અલગ એગ્રીકલ્ચર સેક્ટર જે છે બરાબર પછી ડોમેસ્ટિક સેક્ટર છે આ બધાની અંદર એનર્જીનું કન્ઝર્વેશન કઈ રીતે કરી શકાય એ આપણે ડિસ્કશન કરેલી હતી ઉર્જા સંચયનું બીજું મુખ્ય સ્ત્રોત છે ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન કે જ્યાં તમે સૌથી વધારે એનર્જીનું શું કરી શકો તો કે કન્ઝર્વેશન કરી શકો છો બરાબર વિવિધ પ્રકારના જનરેટિંગ સ્ટેશનમાં અલગ અલગ પ્રકારના જનરેટિક સ્ટેશન હોય એમાં મૂળભૂત ઉર્જાનું ઇલેક્ટ્રિકલ ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે છે એટલે કે મિકેનિકલ એનર્જી કન્વર્ટ ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી બરાબર આમાં વિવિધ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે આ કન્ઝર્વેશન દરમિયાન સારી એવી ઉર્જાનો શું થાય છે તો કે વ્યય થાય છે ઘણી બધી ઉર્જા જે છે મિકેનિકલ એનર્જી કન્વર્ટ ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી કરતાં ઉર્જાનો શું થઈ જાય તો કે વ્યય થઈ જાય છે તો ઉર્જાના વ્યયને ઘટાડી ઉર્જાનો સંચય કરવામાં આવે તો આપણે આપણા માટે બેનિફિટ છે એના માટે આપણે કમ્બાઈન્ડ સાયકલ પાવર પ્લાન્ટ અને કો જનરેશન મિડી મિની હાઇડ્રો પાવર પ્લાન્ટનો ઉપયોગ કરવો પડે જેથી કરીને આપણે એનર્જીનું કન્ઝર્વેશન કરી શકીએ આ ઉપરાંત વાત કરીએ તો ટ્રાન્સમિશન લાઇન હોય એમાં પાવર લોસ ઘટાડી આપણે ઉર્જાની બચત કરી શકાય છે એ આ બધું આપણે યુનિટમાં હવે આગળ વધીએ કયો ટૉપિક જે છે એનો આપણે ડિસ્કશન કરીએ કાર્યરત પાવર પ્લાન્ટ હોય એક્ઝિસ્ટિંગ પાવર પ્લાન્ટ હોય એની અંદર આપણે એનર્જીનું કન્ઝર્વેશન કઈ રીતે કરી શકીએ એ આપણે જોવાનું છે સૌથી પહેલાં જોઈએ બોઈલર જે છે બોઈલરની અંદરથી આપણે એનર્જીનું કન્ઝર્વેશન કરવું હોય તો કઈ રીતે આપણે કરી શકીએ તો કે બોઇલરની અંદર ક્યાં ક્યાં પોઈન્ટ ધ્યાનમાં રાખવો જોઈએ એક ફ્યુલ ફિડિંગ એટલે કે ફ્યુલ જે દાખલ થાય એસ હેન્ડલિંગ સિસ્ટમ એસ હેન્ડલિંગ એટલે કોલસાની જે સિસ્ટમ આવે બરાબર વગેરેને આપણે શું કરી નાખવી જોઈએ એક તો ઓટોમેટિક કરી નાખીએ તો એનર્જીનું કન્ઝર્વેશન કરી શકાય મેજરિંગ અને કંટ્રોલના સાધન જે છે એમાં માઇક્રો પ્રોસેસરમાં શું કરવું જોઈએ આપણે તો કે આપણે એનો માઇક્રો માઇક્રોપ્રોસેસ સિસ્ટમથી આપણે શું કરી શકીએ એનર્જીનું કન્ઝર્વેશન કરી શકીએ જેથી કરીને આપણે એક્યુરેટ રીડિંગ જે છે એ જોવા મળે છે એ પછી થર્મલ એફિશિયન્સી જે છે એ વધારવી જોઈએ એ પછી આપણે જોઈએ તો એક્ઝિલરી સાધનમાં સુધારો કરવા જોઈએ એક્ઝિલરી સાધન એટલે કે બોઇલરની સાથે જોડાયેલા જેમ કે સ્ટીમ ટર્બાઇન છે બરાબર કન્ડેન્સર છે બરાબર કુલિંગ ટાવર છે આ બધામાં સાધન કરી આપણે એક્ઝિસ્ટિંગ પાવર પ્લાન્ટની અંદર એનર્જીનું કન્ઝર્વેશન કરી શકીએ બોઇલરનું બ્લોડાઉન ઘટાડવું એટલે કે હીટ જે વ્યય થાય એ આપણે ઘટાડવો જોઈએ અને આ હીટને વેસ્ટ ન કરતા બીજી જગ્યાએ એનો યુઝ પણ કરવો જોઈએ તો આ રીતે આપણે બોઇલરની અંદર જે છે આપણે બધા પોઈન્ટ ધ્યાનમાં રાખવા જોઈએ અને સ્ટીમ લીકેજ છે હીટ લીકેજ છે આ બધે અટકાવવાનો પ્રયત્ન કરવો જોઈએ આપણે ખબર છે એક્ઝિસ્ટિંગ સિસ્ટમની અંદર કોઈ પણ ફ્લાવર પ્લાન્ટ હોય એમાં બોઇલર તો આવે જ છે તો બોઇલરની અંદર જો મેજોરિટી આપણે બધા જે ફંક્શનનું ધ્યાન રાખવામાં આવે તો એનર્જીનું કન્ઝર્વેશન આપણે ઇઝીલી કરી શકીએ એના પછી છે આપણી પાસે ફરનેસ ફરનેસમાં જોઈએ તો ફ્યુલનું સંપૂર્ણ દહન થાય એ માટે એર ફ્યુલ રેશિયો પૂરતો છે કે કેમ તે તપાસ કરી યોગ્ય પગલાં લેવા જોઈએ ફર્નેસ હોય ને એની અંદર ફ્યુલ રેશિયો સેટ કરેલો હોય છે એના ઉપરથી જ આપણે ફ્યુલ જે છે સંપૂર્ણ દહન થશે કે વેસ્ટ જશે એનો આપણે અંદાજ કાઢી શકતા હોઈએ છીએ એના માટે તમારે ફરનેસને આખી એરી વાંચવી પડે છે પણ અહીંયા ખાલી ઓવરયુ છે તો વાંધો નહીં યાદ રાખી લ્યો જો કોલસાના ટુકડાને બદલે પરવેરાઈસ કોલસો પરવેરાઈસ કોલસો એટલે કે આખો જે કોલસો હોય ને એને બધા એનો ભૂકો કરી નાખવાનો નાના નાના કટકા કરી નાખવાના એનો ઉપયોગ કરવાના આવે એને શું કહેવાય પલ્વેરાઇઝ કોલસો કહેવામાં આવે છે અહીંયા તમને સરસ એક વર્ષ આપ્યો છે પલ્વેરાઈઝ કોલસો જેથી કરીને ફ્યુલનું દહન શું કરી શકાય તો કે વ્યવસ્થિત ફ્યુલનું દહન થઈ શકે છે એ પછી આપણે જોઈએ તો ઇનલેટ એર માટે ઇનલેટ એર માટે પ્રીહીટેડ એરનો ઉપયોગ કરવો જોઈએ પહેલેથી આપણે થોડીક પ્રી હિટ કરી અને પછી આપણે ઇનલેટની અંદર એને પ્રવેશ આપવો જોઈએ જેથી કરીને આપણે એની અંદર વધારે સમય ન લેતા તાત્કાલિક ફરનેસ જે છે એ ચાલુ થઈ જાય એ પછી આપણે જોવાનું છે ફાયરિંગ માટેની યોગ્ય કંટ્રોલ સિસ્ટમનો ઉપયોગ કરવો જોઈએ ફાયરિંગ સિસ્ટમ હોય એનો આપણે ઉપયોગ કરવો જોઈએ ઇલેક્ટ્રિક પ્રકારનું હિટિંગ હોય તો યોગ્ય ગુણવત્તાવાળા હિટિંગ એલિમેન્ટનો આપણે શું કરવો જોઈએ ઉપયોગ કરવો જોઈએ તેમજ ફરનેસને ફરતે શું કરવું જોઈએ યોગ્ય હીટ ઇન્સ્યુલેશનનો ઉપયોગ કરી હીટ લોસ ઘટવો ઘટાડવાનો પ્રયત્ન કરવો જોઈએ તો આ રીતે ફરનેસની અંદર તમે એનર્જીનું કન્ઝર્વેશન કરી શકો બરાબર બધા પોઈન્ટ નોટ કરી લેજો એના પછી આવશે હીટ રિકવરી સિસ્ટમ હીટ રિકવરી સિસ્ટમની અંદર શું જોવાનું છે કે ફ્લુ ગેસ જે હોય ઉષ્માનો ઉપયોગ કરવા ઇકોનોમાઇઝરનો ઉપયોગ કરવો જોઈએ બરાબર ઇકોનોમાઇઝર છે બધાને ખબર છે શું કામ કરે છે છેલ્લે બહાર પડતા ફ્લૂ ગેસને ઉષ્માથી બોઇલરમાં લેવાતી એરને ગરમ કરવી જોઈએ એ પછી આપણે જોઈએ આ ધ સિમ્પલ ટૉપિક છે આની અંદર ખાલી યાદ રાખવું જોઈએ કયા ક્યાં પગલાં આપણે ભરવા જોઈએ એના પછી આપણે જોઈએ તો કન્ડેન્સર કન્ડેન્સર જે છે પ્રેશર ક્રિએટ કરવા માટે આપણે યુઝ કરીએ છીએ પ્રેશર લેવલ ઘટાડી શકાય કેમ કે તેની શક્યતા તપાસવી જોઈએ પ્રેશર લેવલ ઘટે છે કે નહીં એ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ એ પછી આપણે જોઈએ તો કન્ડેન્સેટ રિટર્ન વધારવું જોઈએ સ્ટીમ જો લીક થતી હોય કોઈ જગ્યાએથી તો એ આપણે અટકાવવું જોઈએ પછી કન્ડેન્સન્ટ હીટ રિકવરની શક્યતા તપાસવી જોઈએ કન્ડેન્સન્ટ હીટ હોય એની રિકવર થઈ શકે એની આપણે પોસિબિલિટી છે કે નહીં એ આપણે જોવું જોઈએ તો આ રીતે આપણે આ બધા પોઈન્ટ જે છે ધ્યાનમાં લેવામાં આવે છે કોના માટે તો કે કન્ડેન્સર માટે ખાસ તો એક પ્રેશર લેવલ ઘટે છે કે નહીં એ આપણે જોઈ લેવું જોઈએ જેથી કરીને એનર્જીનું કન્ઝર્વેશન થાય નહીં બરાબર એ પછી આપણે જોઈએ તો હીટ ઇન્સ્યુલેશન હીટ ઇન્સ્યુલેશન જ્યાં ન લગાવ્યા હોય તે શોધી યોગ્ય ઇન્સ્યુલેશનનો ઉપયોગ કરવો જોઈએ જો હિટ ઇન્સ્યુલેશન ન હોય તો બધી સ્ટીમ જે છે એ બહાર નીકળી જશે ને જેના લીધે એનર્જીનું ખૂબ જ પ્રમાણની અંદર લોસ થાય છે તો એ પણ આપણે ધ્યાન રાખવું જોઈએ કે એનર્જીનો લોસ થાય નહીં થર્મોગ્રાફિક સર્વે આવે છે જેથી કરીને આપણે ઇન્સ્યુલેશન કેવું છે એ આપણે ચેક કરી શકીએ જે એક મેથડનું નામ છે થર્મોગ્રાફિક સર્વે બરાબર અને આખી થિયરી આવે છે તો તમે ખાલી યાદ રાખજો કે ઇન્સ્યુલેશનની ચકાસણી કરવું હોય ને તો થર્મોગ્રાફિક મેથડ જે છે એ સૌથી વધારે સારી એના પછી આપણે જોઈએ તો સારા ઇન્સ્યુલેશનનો ઉપયોગ કરવો જોઈએ આપણે શું કરવું જોઈએ સારું ઇન્સ્યુલેશન હોય એનો ઉપયોગ કરવો જોઈએ એ પછી આપણે જોવાનું છે કમ્પ્રેસર કુલરનું સર્ક્યુલેશન વ્યવસ્થિત રાખે ડિસ્ચાર્જ પ્રેશર ઘટાડવું જોઈએ કૂલરનું સર્ક્યુલેશન જે છે વ્યવસ્થિત રાખી ડિસ્ચાર્જ પ્રેશરમાં શું કરવો જોઈએ આપણે તો કે ઘટાડવો જોઈએ યોગ્ય કંટ્રોલ સિસ્ટમ જે છે એની અંદર કમ્પ્રેસરમાં આપણે ઉપયોગ કરવી જોઈએ જેથી કમ્પ્રેશન જે છે તમારું જળવાઈ રહી એના પછી જોઈએ કુલર અથવા ઇન્ટરકૂલર પછીનું પ્રેશર પણ આપણે ઘટાડવું જોઈએ તો કમ્પ્રેશરની અંદર આ ત્રણ મુદ્દા જે છે એ ખાસ યાદ રાખજો કૂલરની અંદર સર્ક્યુલેશન થવું જોઈએ એની અંદર કંટ્રોલ સિસ્ટમ સારી હોવી જોઈએ અને ઇન્ટરકુલર પછીનું પ્રેશર જે છે એ આપણે ઘટાડવું જોઈએ બરાબર ચાલો હવે જોવાનું છે પંપ બરોબર એમાં શું હશે પંપને મહત્તમ કાર્યદક્ષા પર ચલાવવો જેની મેક્સિમમ એફિશિયન્સી હોય એના ઉપર પંપને આપણે શું કરવું જોઈએ ચલાવવો જોઈએ જેથી એનર્જીનું કન્ઝર્વેશન થઈ શકે રીસર્ક્યુલેશન ઘટાડવું વારે વારે પંપની અંદર જો જે રિસર્ક્યુલેશન થતા થતું હોય તો એને આપણે ઘટાડવું જોઈએ પંપની અંદર જે પાણી ખેંચવા માટે આપણે પંપનો યુઝ કરીએ છીએ એમાં રીસર્ક્યુલેશન જેટલું ઓછું થાય એટલું ચા સારું બરાબર હવે આપણે જોવાનું છે લોડ પ્રમાણે યોગ્ય કેપેસિટીના પંપનો ઉપયોગ કરવો ઘણીવાર શું હોય કેપેસિટી કરતાં આપણે એવું કરતા હોઈએ છીએ કે વધારે જે રેટિંગ હોય એની મોટર જે છે પંપ સાથે યુઝ કરતા હોય છે અથવા પંપ જે છે એ આપણે વધારે રેટિંગવાળો યુઝ કરતા હોય તો આપણે યોગ્ય પ્રકારની કેપેસિટીવાળા પંપનો ઉપયોગ કરવો જોઈએ એના પછી આપણે જોવાનું છે સ્પામ મોટરનો ઉપયોગ કરી પંપને શું કરવું જોઈએ યોગ્ય સ્પીડ પર ચલાવવો જોઈએ સ્પામ મોટર જે છે એનો આપણે ઉપયોગ કરી પંપને છે ચલાવવાનો પ્રયત્ન કરવો જોઈએ એના પછી આવે યોગ્ય ડિઝાઇન અને ગુણવત્તા ધરાવતા ઇમ્પેલરનો ઉપયોગ કરવો યોગ્ય ડિઝાઇન અને ગુણવત્તા ધરાવતા ઇમ્પેલરનો ઉપયોગ કરવો જોઈએ એ પછી જોઈએ તો રેસીપ્રોકેટિંગ પ્રકારના પંપમાં ડિસ્ચાર્જ પ્રેશર શું કરવું જોઈએ ઘટાડવું જોઈએ બે પ્રકારના પંપ આવે કે રેસીપ્રોકેટિંગ ટાઈપ આવે છે એની અંદર શું કરવું જોઈએ કે ડિસ્ચાર્જ પ્રેશર જો ઘટાડીએ તો એનર્જીનું કન્ઝર્વેશન આપણે થઈ શકે બરાબર પછી ખાસ તો જે છે ઇમ્પેલરનો ઉપયોગ કરવો જોઈએ બરાબર તો આ રીતે પંપમાં એનર્જીનું કન્ઝર્વેશન કરી શકીએ આ બધા પોઈન્ટ જે છે યાદ રાખવાના છે હવે આવે ફેન ફેન જે છે અલગ અલગ પ્રકારના હોય છે દરેક જગ્યાએ જે છે ફેન આપણે ઉપયોગમાં લેતા હોય છે જેવો જેવી જરૂરિયાત એવો આપણે ફેનનો ઉપયોગ કરવો જોઈએ પાવર સ્ટેશનની અંદર વિવિધ પ્રકારના ફેનનો શું કરવામાં આવે છે ઉપયોગ કરવામાં આવે છે જેમ કે ઇન્ડ્યુસ ડ્રાફ્ટ આઈડી ફેન ફોર્સ ડ્રાફ્ટ એફડી ફેન કુલિંગ ફેન એક્ઝોસ્ટ ફેન વગેરેનો આપણે ઉપયોગ કરીએ છીએ હવે ફેન માટે જે છે ને પામ પ્રકારની ટુ સ્પીડ મોટર અથવા વેરિયબલ સ્પીડ ડ્રાઈવનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર એ પછી આપણે જોઈએ તો કુલિંગ ફેનનો ઉપયોગ જે છે જરૂર પડે તો ટેમ્પરેચર વધારે થાય ત્યારે જ કરવો જોઈએ આ માટે કંટ્રોલ સિસ્ટમનો ઉપયોગ કરવો જોઈએ એના પછી જોઈએ તો ઇનલેટ ગાઈડ વેનનો કંટ્રોલ કરી પાવર કન્જપ્શન ઘટાડી શકાય છે બરાબર ઇનલેટ ગાઈડ આવે છે આ બધો ફેનના કન્સ્ટ્રક્શનના પાર્ટસ છે એટલે તમને કદાચ સમજવામાં થોડીક ડિફિકલ્ટી રહેશે એના પછી આપણે જોઈએ તો ફેન બ્લેડના મટિરિયલને સમયાંતરે શું કરવી જોઈએ ચકાસણી કરવી જોઈએ એ પછી આપણે જોઈએ તો બ્લેડ અને સાપનું યોગ્ય કપલિંગ કરવું જોઈએ તો ફેન જે છે ખાસ કરીને કુલિંગ સિસ્ટમ માટે વપરાય પામ પ્રકારની ટુ સ્પીડ મોટર હોય એની અંદર અને વેરીએબલ સ્પીડ ડ્રાઈવ જે છે એનો ફેન માટે ઉપયોગ કરવો આપણા માટે આવશ્યક છે બરાબર એના પછી જો જોઈએ તો ઇલેક્ટ્રિક મોટર હવે મોટર આપણે બધાને ખબર છે કે ઇન્ડસ્ટ્રીઝની અંદર સૌથી વધારે જો વપરાતી હોય તો છે મોટર હવે મોટરના ટોપિકની અંદર યોગ્ય રેટિંગની મોટરનો ઉપયોગ કરવો હવે મોટર જે છે એ અલગ અલગ પ્રકારના આવતી હોય ઘણા એચપીની મોટર આવતી હોય બરાબર તો જે પ્રકારેની આપણે જરૂરિયાત હોય જેમ કે ઘર માટે યુઝ કરતા હોય ડોમેસ્ટિક પર્પઝમાં તો સિંગલ ફેઝ જોઈએ એગ્રીકલ્ચર માટે જોઈએ તો સેવન એચપીની મોટર જોઈએ થ્રી ફેઝ એવી રીતે ઇન્ડસ્ટ્રીઝની અંદર જો યુઝ કરતા હોય તો એ પ્રકારે આપણે અલગ અલગ પ્રકારના રેટિંગને મોટરનો ઉપયોગ કરવો જોઈએ મોટરનો લોડ સર્વે કરાવવો લોડ સર્વે છે ખાસ કરાવી લેવો જોઈએ કે કેટલા લોડ ઉપર મોટરને આપણે ચલાવી છે એના પછી જ આપણે મોટરનો યુઝ કરવો જોઈએ એના પછી આપણે જોઈએ તો જે મોટર ઓછા લોડ પર ચાલતી હોય ત્યાં ઓછી રેટિંગને મોટરની બદલી કરવી જોઈએ જે જગ્યાએ મોટર જે છે માની લો કે ઓછા લોડ ઉપર ચાલે છે બરાબર તો ત્યાં આપણે રેટિંગ જે છે એ ચેન્જ કરી નાખવા જોઈએ ધેટ મીન્સ કે સેવન એચપીની હોય તો એની જગ્યાએ ફાઇવ એચપીની અથવા થ્રી એચપીની મોટરથી પણ આપણે ચલાવી લેવું જોઈએ જેથી કરી અને એનર્જીનું કન્ઝર્વેશન ખૂબ જ સહેલાઈથી આપણે કરી શકીએ જોઈ લે એકવાર પોઈન્ટ બધા એના પછી છે એર કન્ડિશનિંગ એર કન્ડિશનિંગની અંદર શું આવશે કે એર લીકેજ રોકવો ખાસ કરીને એર જે છે લીકેજ હોય કોઈ જગ્યાએ તો એનો રોકવો જોઈએ જેથી કરીને આપણે વધારે યુનિટ જે છે કન્જપ્શન કરે નહીં ખાસ કરી એસી જ્યારે ચાલુ હોય ત્યારે બારી બારણા જે છે એ શું કરી દેવા જોઈએ તો બંધ કરી દેવા જોઈએ જેથી કરી અને કુલિંગ સિસ્ટમ જે છે એ આપણી જળવાઈ રહે એ પછી જોઈએ તો કંટ્રોલ રૂમ પ્રોસેસિંગ એરિયા તેમજ વહીવટી બિલ્ડિંગમાં એર કન્ડિશનરને યોગ્ય ટેમ્પરેચર પર ચલાવવું જોઈએ આ અલગ અલગ જે તમને કીધું છે કઈ જગ્યાએ તો કે કંટ્રોલ રૂમ પ્રોસેસ એરિયા આ બધી જગ્યાએ આપણે રૂમ ટેમ્પરેચર ઉપર એસીનું ટેમ્પરેચર જે છે સેટ કરીને રાખવું જોઈએ એર કન્ડિશનરના બદલે જો પોસિબલ હોય તો તમે એર કુલરનો પણ ઉપયોગ કરી શકો બરાબર જેથી કરી અને એનર્જીનું કન્જપ્શન કરી શકાય પણ એવું તો તમે કરવાના નથી એના પછી આવશે કુલિંગ ટાવર ચલો ટેમ્પરેચર કંટ્રોલ કરવા કુલિંગ ફેનનો ઉપયોગ કરવામાં આવે છે ટેમ્પરેચરનો કંટ્રોલ કરવા કેનો ઉપયોગ થાય છે તો કે કુલિંગ ફેનનો સોલિડ બ્લેડના બદલે હોલો બ્લેડનો ઉપયોગ કરવો જોઈએ સોલિડ બ્લેડ જો તમે ઉપયોગ કરતા હોય એના બદલે તમારે હોલો બ્લેડનો ઉપયોગ કરવો જોઈએ એના પછી આવે ટાવરમાં રાખેલ હડનું યોગ્ય મેન્ટેનન્સ કરવું જોઈએ કુલિંગ ટાવર હોય ને એની અંદર એક પાર્ટ્સ આવે છે ટાવર બરાબર એની અંદર આપણે શું કરવું હડ જે છે એનું યોગ્ય મેન્ટેનન્સ કરવું જોઈએ છિદ્રાળો પાઇપ જે છે એનો ઉપયોગ કરવોનો જોઈએ બરાબર અને એનું યોગ્ય મેન્ટેનન્સ કરવું જોઈએ આ રીતે આપણે એનર્જીનું કન્ઝર્વેશન ખૂબ જ સરળતાથી કરી શકીએ છીએ એના પછી લાઇટિંગ યોગ્ય લાઇટ વ્યવસ્થા અને એનર્જી એફિસિયન્ટ લેમ્પનો ઉપયોગ કરી એનર્જીનો સારો એવો બચાવ કરી શકાય છે લાઇટિંગ વ્યવસ્થાની અંદર જો ઇલિમિનેશનનો સર્વે કરાવો ઇલ્યુમિનેશન એટલે પ્રકાશ જે આપણે પ્રકાશની તીવ્રતા જે કહી શકીએ આ રીતે એને શું કહેવાય ઇલિમિનેશન બરાબર પછી પ્લાન્ટ હોય ઓફિસ હોય આ વગેરે જગ્યા જે છે ને બિનજરૂરી લાઇટો જે છે એ શું કરી દેવીએ તો કે બંધ કરી દેવી જોઈએ બરાબર બીજી વાત કરીએ તો બિનજરૂરી લાઇટોને કાયમી ધોરણે આપણે શું કરી દઈએ બંધ કરી દેવી જોઈએ જેથી એનર્જીનું કન્જમ્શન ખૂબ સારી રીતે થઈ શકે જનરલ લાઇટિંગ સ્ટ્રીટ લાઇટ કંટ્રોલ માટે ટાઈમરના બદલે શું કરવું જોઈએ ફોટો ડિવાઇસનો ઉપયોગ કરવો જોઈએ ટાઈમર ન વાપર ફોટો ડિવાઇસ યુઝ કરો તો જ્યારે અંધારું થશે ત્યારે લાઇટ ચાલુ થશે અંજવાળું થશે ત્યારે લાઇટ બંધ થશે આ કહે ફોટો ડાઇવર્ટ સિસ્ટમ બરાબર એ પછી આપણે જોવાનું છે ઓછી એફિશિયન્સીવાળા લેમ્પની જગ્યાએ વધારે એફિશિયન્સીવાળા લેમ્પનો ઉપયોગ કરવો જોઈએ ઇનકન્ડેન્સન્ટ લેમ્પ બનતો હોય તો એ યુઝ કરો એના કરતાં સૌથી સારામાં સારો સીએફએલ લેમ્પ જે છે એ તમારે યુઝ કરવો જોઈએ ઇન્કન્ડેન્સ લેમ્પ જે છે એને તે અંદર એનર્જીનું કન્ઝપ્શન સૌથી વધારે થાય છે શું કામ પ્યુલી રેજિસ્ટિવ પાર્ટ હોય એની અંદર એના પછી આવશે યુટિલિટી હવે જનરલ બધી વસ્તુ યુટિલિટીનું યોગ્ય માપન અને ચકાસણી કરવી યુટિલિટીમાં પાવરનો વપરાશ ઘટાડવો બરાબર આ બે પોઈન્ટ એની અંદર આવે હવે જનરલ કઈ કઈ જગ્યાએ આપણે એનર્જીનું કન્ઝર્વેશન કરી શકીએ બોઇલરની અંદર ઉચ્ચ ગ્રેડના કોલસાનો ઉપયોગ કરવો જોઈએ સારો કોલસો હોય એથ્રેસાઇડ જેવો કોલસો હોય તો એ બોઇલરની અંદર આપણે ઉપયોગમાં લેવો જોઈએ બેલ્ટ ટ્રાન્સમિશન સિસ્ટમ વી બેલ્ટના બદલે ફ્લેટ બેલ્ટનો ઉપયોગ કરવો જોઈએ જે બેલ્ટ સિસ્ટમ બે પ્રકારની હોય વી બેલ્ટ અને ફ્લેટ બેલ્ટ તો ફ્લેટ બેલ્ટનો ઉપયોગ કરવો જોઈએ પાઇપની ડિઝાઇનમાં સુધારો કરવો ડિઝાઇનમાં શું કરવું જોઈએ તો કે સુધારો કરવો જોઈએ વેરિએબલ સ્પીડ ડ્રાઈવનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને એનર્જીનું કન્ઝર્વેશન કરી શકીએ છીએ તો આ રીતે આપણે એનર્જી કન્ઝર્વેશન કરવું હોય તો એક્ઝિસ્ટિંગ સિસ્ટમ જે છે એની અંદર આપણે એનર્જીનું કન્ઝર્વેશન ખૂબ સારી રીતે કરી શકીએ થેન્ક યુ